વરસાદ ખેંચાયો છે એની ચિંતા કરીને માન્ય મુખ્યમંત્રી શ્રી પરિસ્થિતિની સમીક્ષા કરી છે. પીવાના પાણીની કોઈ તકલીફ નથી, માત્ર ને માત્ર હજુ થોડો સમય વરસાદ ન પડે તો ઘાસચારાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આજને આજ ઓર્ડર અપાય એ રીતે જે ટેન્ડર પ્રક્રિયામાં કામ ચાલુ છે, વધારાનું 1 કરોડ કિલો ઘાસ મંગાવવામાં આવે અને એનું સ્ટોરેજ કરીને જ્યાં જ્યાં જેટલું જરૂર પડે માંગણી મુજબ બીજા દિવસે જો વરસાદ લંબાય તો જેટલો વરસાદ થયો છે એના પ્રમાણમાં એગ્રીકલ્ચરમાં 36% જેટલું વાવેતર થયું છે. અગાઉ જેટલા જ વિસ્તારો અર્ધવૃદ્ધ હતા અને રાહત દરે ઘાસ આપવાની યોજનામાં આવતા હતા એ ગામોમાં એક પણ ગામ ઘટ્યું નથી. પણ ગામોમાં અગાઉ જે રીતે ઘાસ પાણી આપવાનું હતું એ આજે પણ ચાલુ છે અને મેં અગાઉ કહ્યું હતું કે જ્યાં સુધી 5 ઇંચ વરસાદ ન પડે અને પડ્યા પછી 15 દિવસ સુધી પણ ઘાસચારો આપવાનું ચાલુ રાખવામાં આવશે. જામનગર, દેવભૂમિ દ્વારકા, દાહોદ, આ બધા કચ્છ, આ બધા વિસ્તારોમાં આ ઘાસ આપવાની કામગીરી ચાલુ રહેશે. જ્યાં ગૌશાળા અને પાંજરાપોળમાં પશુદીઠ રોજિંદા 25 રૂપિયા આપવાની જે યોજના ચાલુ કરી છે એ પણ ચાલુ રહેશે.